خراسان زار زار تیرے قربان زار زار در پہ تیرے آخر بنتے ہیں مقدر تو باب ہوائی ہے تیرا پہ ہے احسان شاہ خراسان زار زار تیرے قربان زار زار شاہ خراسان زار زار چیز میں تمہیں بتائی ہوں چوتھی چیز علماء کیے چھے کہ جائے تمہیں ائمہ علیہ السلام کی زیارت میں جاؤ تو یاد رکھو کہ تمہارا دل ہلتو نہ ہوئی مطلب شو کہ دل ہلتو نہ ہوئی ایانا انے اوانا وچار انسان نہ لیا گئے اگر ایک فوکس بنا رہے ایک بیوت بنا رہے تو یہ بیوت انہی ویچار فقط ہی امام نو ہوں کبھے کہ جنہی زیارت واسطی آئی ہو چھے تی آئے آئے ایفی سپیریچوئے راو سے بھائی ہو نگر تو ہمیں ایواج ہتا ایواج چھو ان ایواج ریسو تو ای ایفی سپیریچوئل ای دل ہلے نہیں ای کیم تھائی آغا رومی یعنی اشعار ماں کیے چھے એને લખે છે કે હંમેશા ઉભું પાણીમાં ભૂરો ચાંદ નજર આવે હલતું પાણીમાં કોઈ દસ પૂરો ચાંદ નજર નહીં આવે એ કારણથી અગર હલતું દિલ હશે ને અહીંયાથી ઉવા જાતું હશે તો એ રિફ્લેક્સિયો હુસૈન ઇબ્ને અલીનું નહીં આવે જે રિફ્લેક્સિયો લેવાનો હક છે ભાઈ چوتھو انے پانچمو انے ختم کریو کنکلوژن میں ایک جواب ہے کہ جارے امی کربو بلا جائی چھے امی ای نہ جوے فقط کہ زری کتنی خوبصورت چھے ارے واہ حسین زری نو نام نتھی તમે ઝરીહને અગર બકરીને દુઆ કરશો કે હું ઝરીહ પાસે આવ્યો છો તો તમને ઈફે નહીં મળે કારણ કે ઝરીહની અંદર કબ્રે હુસૈન છે અને કબ્રે હુસૈનની અંદર જિસ્મે હુસૈન છે અને જિસ્મે હુસૈનની અંદર રૂહે હુસૈન છે અમારું કોનેક્શન ઝરીએ હુસૈન સાથે ન હોવું ખપે અમારું કોનેક્શન રૂહે હુસૈન સાથે હોવું ખપે અમે જ્યારે જઈ તો ઝરી અમારો બ્યુટ નથી અમારો બ્યુટ છે કે અમારી રૂહ અને હુસૈનની રૂહ મળી જાય તમે ભાન જાણો છો કે હુસૈનની રૂહ મળે છે કેવી રીતના એક જ દાખલો روایت نی اندر چھے کہ اموک دیوسو ہوئی چھے کہ امام حسین پوتے ہی زریف ماں تی نکرے چھے روایت نی اندر چھے خاص کرنے شب جمعہ ماں پر روایت چھے کہ امام حسین ہی زریف ماں تی نکرے چھے انے جائے چھے زریف ماں تی نکری نے حالی حالی نے ابو الفضل العباس نی زیارت واسطے امام زریف ماں تی نکرے چھے ને તમારા સામે વલા તહસબન લઝીને કુતિનુની આયત પણ આવી છે કોઈ નક્કી કે આ ક્યાંથી મે કાઢ્યું છે આ લોકો હયાત છે શહીદ છે તાકાત રાખે છે હુજ્જત ખુદા છે એ લોકોના સદકામાં દુનિયા બની છે અગર હુસૈન પોતાની ઝરીહમાંથી નીકળી શકે છે અબ્બાસની ઝિયારત વાસ્તે તો એક કનેક્શન અમારું હોમ ખપે કે ખુદાયા આજે મારી આંખને તાકાત આપે આ રૂહ જોઈ શકે હુસૈનને નીકળતા જેથી કરીને હુસૈનના પગલાના પછવારે હું એ પણ અબ્બાસની ઝિયારત કરી શકું આજ રૂહ સાથે કનેક્શન મેં તમને ફક્ત આ પાંચ પોઈન્ટ દીધા છે પણ ભાઈઓ યાદ રાખજો કારણ કે હું જોઈ રહ્યો છું કે જે આદત ઓમની અંદર હવે નીકળી રહી છે ખાસ કરીને નવજવાન બુઝુર્ગને તો ખેર એ લોકો મારે વધારે ઈદ જોયા છે
પણ જે અમારું જે આ સોશિયલ મીડિયા છે એની અંદર અગર અમે પબ્લિસિટી કરવા વાસ્તે અમારી ઝિયારતો ખબે ઇમામ રઝા હોય કે અબા અબ્દુલ્લાહ હોય અગર પબ્લિસિટી વાસ્તે અમે અમારી ઝિયારતો કરતા હોય કે અમે કરબલા ગયા છે હા ઝિયારત સવાબ થી ખાલી નથી પણ સ્પિરિચ્યુઅલ ઇફેક્ટ નથી ભાઈઓ ઇમામ રઝા કોની ઝિયારત વાસ્તે કબરની અંદર આવશે જે મારિફત ઇમામ રઝાની ઝિયારત રાખે આગે ઇમામે ઓળખતા જ ન હોય ને ઇફેક્ટ ટુરિસ્ટિક વાસ્તે ગયા હોય ના 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 એ તો તુર એફેલ માં જેમ ટુરિસ્ટ આવે છે એમ જ તમારી હાલત અમારી હાલત ઉભા થઈ શકે છે મારિફતની જરૂર છે કે શાને શા માટે અમે ઝિયારત વાસ્તે જઈ રહ્યા છે એક સલાત સુ મુહમ્મદ વાલે મુહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ બાબા અલીહ સલામ ઇન ઝમાનાન યંદર આટલે મુજરબ છે ઇમામ રઝાની ઝિયારત પણ ઇમામ રઝા જારે પર અબા અબ્દુલ્લાહ ના દિવસો આવતા હતા શેખ સુદ્દુદ એક શેખ સુદ્દુક એની કિતાબ આમાલીમાં લખે છે કે જ્યારે ઇબ્ને શબીબ મુહર્રમની પહેલી તારીખ ઇમામ રઝાની ઝિયારત કર્યો હતો તો ઇબ્ને શબીબ ને ઇમામ રઝા જોઈને કહે છે યા ઇબ્ને શબીબ એક ચીજ યાદ રાખજે તું કે અગર દુનિયાની અંદર કોઈ ચીજ ઉપર તને રોવાનું મન થાય તો કોઈ ઉપર ન રોજે સિવાય મારો દાદા હુસૈન ઇબ્ને અલી એ ઇબ્ને શબીબ તને ખબર છે શા માટે હું તને કહી રહ્યો છું કે કોઈ ચીજ ઉપર ન રોજે સિવાય હુસૈન ઇબ્ને અલી એનું કારણ એ છે કે મારા આજદ એ જદ હતા કે જેને ઘેટા માફક ઝબા કરવામાં આવ્યો હતો અઝાદારો આ ઇમામ રઝા છે જેની ફઝીલત છે આટલી ઝિયારતની પણ ઈએ પણ એની ગરીબીમાં હુસૈન ઇબ્ને અલી ને યાદ કરતા હતા જ્યારે દેઅબલ ખઝાઈ માહે મુહર્રમના મહિનામાં આવ્યો છે અને ઇમામ રઝા ને કહે છે યબ્ન રસૂલલ્લાહ મે એક મરસિયો લખ્યું છે ચાહું છું કે તમને સંભળાવ કા કે મુહર્રમ નો ચાંદ દેખાઈ ગયો છે તો ઇમામ એક પરદો લ્યાવાનો હુકમ કરે છે બીબીઓ પરદાના પછવારે બેસે છે અને ત્યારે તે આબા લખે છે યબ્ન રસૂલલ્લાહ મે લખ્યું છે કે કાશ ફાતિમા ઝહરા કરબો બલા ના દિવસે આશુરા માં હોત અગર ફાતિમા કરબો બલા માં હોત તો પોતાના બે હાથો થી પોતાના ગાલો પર તમાચા મારત અઝાદારો જ્યારે મે આ હદીસ ઉપર નજર કરેલ તો મે કીધું એ તે અબલ તે કીધું ફાતિમા ઝહરા હાથો થી તમાચા મારત પણ અજબ નથી કે ફાતિમા બે હાથ થી તમાચા ન મારત એક હાથ નો ઇસ્તેમાલ કરત કારણ કે એક હાથ તો તૂટેલી પાસરીઓ પર હશે અને બીજો હાથ હુસૈન ના ગામ ઉપર કા ગાલ ઉપર ઉઠા અઝાદારો ઇમામ રઝા પૂરી જિંદગી ઇમામ રઝા એ હુસૈન ઇબ્ન અલી નું માતમ કર્યું છે પણ આજે એ જ ઇમામ ની શહાદત ની તારીખ આવી ગઈ છે અઝાદારો મામૂન રશીદ જ્યારે ઇમામ રઝા અલી સલામ ની આટલી ચરતી જુએ છે માનસ દૂર અંદાજ થી ઇમામ વાસ્તે આવતા હોય છે ત્યારે તે કરે છે કે ઇમામ ને ઝહર થી શહીદ કરવામાં આવે બે રિવાયતો છે એક રિવાયત ઈ છે કે દારમ ના શરબત ની અંદર ઇમામ ને ઝહર પીરાવવામાં આવ્યું અને બીજી રિવાયત ઈ છે કે અંગૂર ની અંદર ઝહર નાખવામાં આવ્યું અંગૂર તૈયાર થયા ઇમામ રઝા ને એમના હુજરા માંથી બોલાવવામાં આવ્યું મામૂન રશીદ ઇમામ ને આવતા જોઈને ઉભો થઈ જાય છે ઇસ્તેકબાલ કરે છે પોતાના બાજુમાં બેસાડે છે અને અંગૂર પેશ કરે છે ઇમામ અલૈહિસ્સલામ બે દાના અંગૂરના મોઢામાં નોશ ફરમાવે છે અંગૂર ખાધા હતા કે ઉભા થઈ ગયા અને આવાજ દીધા બિસ્મિલ્લાહ વબિલ્લાહ વમિલ્લતિ જદ્દી રસૂલલ્લાહ આ કહીને ઉભા થયા અને દરવાજા તરફ ચાલવા લાગ્યા મામૂન રશીદે કીધું યબ્ન રસૂલલ્લાહ તમે ક્યાં જઈ રહ્યા છો તો ઇમામે ફરમાવ્યું
ફરમાયું મામૂન તારું કામ પૂરું થઈ ગયું એના તરફ હું જઈ રહ્યો છું ઇમામ આગળ વહીતા અબાસલ દરવાજો ઉપર ઉભા હતા જુએ છે તો માથા ઉપર આબા ઢાંકીને ઇમામ ઘર તરફ દોડી રહ્યા છે અબાસલ પછવાડે પછવાડે જઈ રહ્યા છે અબાસલ કહે છે ઇમામ જ્યારે પોતાના ઘરની અંદર દાખલ થયા તો એવી રીતના કમઝોરીની અંદર દાખલ થયા હતા કે ઘરમાં કદમ રહ્યું હતું કે જમીન ઉપર પડી ગયા બેહોશ થઈ ગયા અબુ સલ્ત આગળ વૈદા ઇમામ બે સાદરી ઉપર સુરાઈવા ઇમામ ની આંખો ખોલી અબસલ્ત ને કહે છે યા અબસલ્ત તમે શા માટે મને સાદરી ઉપર સુરાઈવા છો અબસલ્ત કહે છે આકા તમે આ હાલતમાં છો તો ત્યારે ઇમામ કહે છે અરે મારા જદ જમીન એ કરબલા ઉપર તપતી જમીન ઉપર સુતા હતા મને તમે સાદરી આપ્યા છો યા અબસલ્ત સાદરી ને હટાવો સાદરી ને હટાવવામાં આવ્યું ઈ દરમિયાન ઇમામ ની વસિયત તો વખત આવી ગયો ઇમામ જવાદ અલેહી સલામ મદીના થી મુઅજિઝાતી આવી ગયા ઇમામ ની છેલ્લી વસિયત તો શરૂ થઈ નવ માં ઇમામ વસિયત તો સમય જા ઈ વખત આવ્યો ઇમામ ના હાથ પગ સીધા થયા કલમા શહાદતે ના સબાન ઉપર આવ્યો અને અબસલ્ત કે છે બંધ હુજરા માં થી આવાજ આવી વા મુહમ્મદા ઇમામ ને હુસ્ન દેવામાં આવ્યું કફન પહેરાવવામાં આવ્યું હુલૂત દેવામાં આવ્યું અબસલ્ત કહે છે જ્યારે કફન પૂરું પહેરાઈ ગયું અને નવ માં ઇમામ જ્યારે છેલ્લી ઝિયારત વાસ્તે આવ્યા એના પહેલા કે કફન નો આ કપડું ચહેરા ઉપર ઢાંકે છેલ્લે વખત ઇમામે જવાદે મોઢું જોયું અને આવાજ દઈને કીધું વા ઇમામા વા ગરીબા કે યા ઇબ્ને શબીબ તમારા દાદાને કોઈ દિવસ ભૂલવામાં ના આવે યા ઇમામે રઝા તમને પુરસો આપે છે તમે શહીદ થયા તમારા દાદાના કામના બયાનથી અઝાદારો તમે કરબલાના ઝવાર છો ઘણા ઝવાર મારા વાસ્તે મારા સામે આ વર્ષે બેઠા છે તમે જ્યારે ઇમામ હુસૈનના સહનમાં પહોંચ્યા ઈ સહન છે જે મેદાને જંગ હતું તમે ત્યાં વચમાં ઉભા છો સામે તમે ઝરીહ દેખાશે ઈ ઝરીહમાં એક લાલ બત્તી રાખ્યા છે આ ઈ જગ્યા છે જ્યાં શિબરે મલઉન ઇમામના સીના ઉપર સવાર થયો છે અને ઈ સહનના પછવાડે તમે જોશો તો ત્યાં ખૈમગા છે જ્યાં ઝૈનબ ઉમ્મે કુલસુમના ખૈમા હતા યા ઇમામ રઝા બસ આ જુમલાથી પુરસો લઈ ગયો તમે જ્યારે ઈ સહનના પછમાં ઉભા હશો અને ઝરીને જોયા હશો અને જ્યારે ખૈમાને જોયા હશો અઝાદારો ખૈમામાં આશુરના દિવસે ઝૈનબ ઉમ્મે કુલસુમ હતા અને જ્યારે ઉમરે સાદ હુકમ આપે છે કે 10 ઘોરાઓને લઈ આવવામાં આવે અને ઇમામ હુસૈનના જનાઝાને પામાલ કરવામાં આવે યા ઇમામ રઝા તમે ગરીબ જરૂર હતા પણ આવી ગરીબી દુનિયામાં નથી જોઈ કે એક બે કફન જનાઝો પડ્યો હોય અને 10 ઘોડે સવાર અને જનાઝા પામાલ કરવા આગળ થાય અઝાદારો ઘોડે સવાર આગળ વહીતા ઝૈનબ ઉમરે સાથે હુકમ આપે છે યા અદુ અલ્લાહ એ અલ્લાહનો દુશ્મન શું તારા દિલમાં દિલ નથી ફરઝંદે રસૂલનો જનાઝો તું પામાલ કરી રહ્યો છે અઝાદારો 10 ઘોડે સવાર આગળ વધે છે ઉલમા લખે છે 5-5 ઘોડા સામ સામે ઉભા રહ્યા અને તે બાદ વચમાં હુસૈનનો જનાઝો રાખવામાં આવ્યો ઈ 5-5 ઘોડે સવાર એકબીજાને સામ સામ કરીને સામે આવ્યા ઝૈનબ કહે છે મારા ભાઈનો જનાઝો એવી રીતે પામાલ થયો જમીન ઉપર જનાઝો ઉડતો હતો ગરીબા જમને બાજુ ઈડો તો ગરીબા ડાબે બાજુ ગયો અરે ઓ ખાઈ મામા હતી મારા ભાઈને આ હાલત માં પામાલ શાહે ખુરાસાન રઝા એ ગરીબ ગુરબા શાહે ખુરાસાન સાહ શાહ
तू बाबे हवाई है तेरा हम पे है एहसान तेरे कुरान तेरे कुरान जिस रोज को तू चाहे उसे ईद बना दे जर